विद्यार्थी मित्र विज्ञान मित्र में आपनु हार्दिक स्वागत छे। तमे जानो छो के नीट जेडबली जेवी स्पर्धात्मक परीक्षाओं में समय खूब ज ओछो होय छे। आनो अर्थ ए थयो के तमने कोई दाखलो आवड़े छे अथवा तो तेना फंडामेंटल्स तमारा क्लियर छे, तेना कंसेप्ट तमारा क्लियर छे, एटलू ज मात्र पूरतु नथी, परंतु ते दाखलो तमे केटली वधारे झड़पथी गणी सको छो ए पण एटलू ज महत्व धरावे छे। અહીંયા એક દાખલો આપવામાં આવ્યો છે અને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, બીઈ શાખામાંથી વહેતો પ્રવાહ શોધો। તમે બેટરીઓમાંથી બહાર નીકળતા પ્રવાહ મેળવો, પ્રવાહ વિભાજન કરો, કિર્ચોફના વોલ્ટેજનો નિયમ એટલે કે બીજો નિયમ એપ્લાય કરો, બે સમીકરણ મેળવો અને તેના ઉપરથી તમને બીઈ શાખામાંથી વહેતો પ્રવાહ મળી જશે। પરંતુ આ કેલ્ક્યુલેશન લગભગ 2 થી 3 મિનિટ જેટલો તમારો સમય લેશે। तो आवा दाखला ने अपने झड़पथी केवी रीते गणी सकाय, तो एना माटे आपणी पासे छे नोडल एनालिसिस मेथड अथवा जेने बीजा शब्द में जीरो पोटेंशियल मेथड पण कहेवाय। आ मेथड अनुसार कोई पण एक बिंदुनु स्थितिमान तमारे शून्य वोल्ट लेवानु होय छे। धारो के हूँ आ एफ बिंदुनु विद्युत स्थितिमान शून्य वोल्ट लउ छुं, तमे कोई पण बिंदुनु स्थितिमान शून्य वोल्ट लई शको छो। हवे आपणे दरेक बिंदुना स्थितिमान मेळवाना, एफ અને ઈ વચ્ચે કોઈ પણ પ્રકારનો અવરોધ નથી એટલે આનું સ્થિતિમાન શૂન્ય વોલ્ટ થશે। એફ થી એ તરફ જતા વિદ્યુત સ્થિતિમાન ઋણ થી ધન તરફ આપણે જઈએ છે। તમે જાણો છો ઋણ થી ધન તરફ જઈએ એટલે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય। અહીંયા શૂન્ય સ્થિતિમાન હતું, 20 વોલ્ટની બેટરી છે, એનો મતલબ અહીંયા જતા સ્થિતિમાન વધે તો વધીને કેટલું થશે? 20 વોલ્ટ થશે। અહીંયા શૂન્ય વિદ્યુત સ્થિતિમાન છે, આપણે E થી B તરફ જઈએ તો બેટરીના ધન થી ઋણ તરફ જઈએ છે એટલે સ્થિતિમાનમાં ઘટાડો થાય। અહીંયા 0 હતું, 10 સ્થિતિમાન ઘટે એટલે આનું સ્થિતિમાન થશે -10 વોલ્ટ। B અને C વચ્ચે કોઈ પણ પ્રકારનો અવરોધ આવેલો નથી, આથી B નું જે સ્થિતિમાન છે એ જ C નું સ્થિતિમાન થશે એટલે કે -10 વોલ્ટ। C થી D તરફ આપણે જતા બેટરીના ઋણ થી ધન તરફ જઈએ છે, સ્થિતિમાનમાં વધારો થાય છે, આનું સ્થિતિમાન -10 છે, અહીંયાથી અહીંયા જતા 10 સ્થિતિમાન વધે છે એટલે -10 વત્તા 10 એટલે અહીંનું સ્થિતિમાન કેટલું થશે? 0 વોલ્ટ। તો આ થયા દરેક બિંદુના સ્થિતિમાન। હવે આ બે અવરોધની વાત કરીએ તો આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 - 10 એટલે કેટલો છે? 30 વોલ્ટ। વિદ્યુત પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહે, આનું સ્થિતિમાન 20 વોલ્ટ છે, આનું સ્થિતિમાન -10 એટલે વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહે। માનો કે આ પ્રવાહ I1 છે, તો I1 માટે આપણે લખી શકીએ કે અહીંનો વોલ્ટેજ 30 વોલ્ટ અને અહીંનો અવરોધ 5 ઓહ્મ એટલે I1 પ્રવાહ કેટલો મળશે? 6 એમ્પિયર। તેવી જ રીતે આપણે E અને D વચ્ચેના અવરોધની વાત કરીએ તો આ બંને વચ્ચેનું સ્થિતિમાન શૂન્ય હોવાથી સ્થિતિમાનનો તફાવત પણ કેટલો થાય? 0। ટૂંકમાં બંને સમાન સ્થિતિમાને હોવાથી અહીંયા વહેતો પ્રવાહ કેટલો મળશે? 0। તમે જાણો છો કે સ્થિતિમાન સમાન હશે તો વિદ્યુત પ્રવાહ વહન પામશે નહીં। આનો મતલબ એવો થયો બી સી ડી ઈ આટલામાં આપણને કોઈ પણ પ્રકારનો પ્રવાહ મળશે નહીં, એનો મતલબ કે અહીંયાથી જે I1 પ્રવાહ નીકળે છે એ આ રીતે સર્ક્યુલેટ થશે A B E F A, એટલે કે આપણને BE શાખામાંથી વહેતો પ્રવાહ I1 બરાબર 6 એમ્પિયર મળે અને એ કઈ દિશામાં હશે? B થી E દિશામાં। તો જો તમને આની રેગ્યુલર પ્રેક્ટિસ હોય તો તમે લગભગ 30 થી 40 સેકન્ડમાં આનો જવાબ આપી શકો છો। તો અહીંયા પ્રેક્ટિસનું પણ એટલું મહત્વ છે અને પ્રેક્ટિસ કરી અને તમે જે તમારી સ્પીડ છે એને વધારી દો તો તમે નીટ અને JEE પરીક્ષામાં વધુમાં વધુ પ્રશ્નો કવર કરી શકો છો। આપણે એક બીજો દાખલો જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે। ધારો કે આ 2 ઓહ્મનો અવરોધ આપણે ઉપર શિફ્ટ કરી લઈએ, અહીંયા આ બંને બેટરી આપણે બદલી કાઢીએ। માનો કે અહીંયા ધનથી ઋણ નીચે લઉં છું અને અહીંયા ધનથી ઋણ લઉં છું અને બંને બેટરીના આપણે વોલ્ટેજ પણ બદલી કાઢીએ। એક બેટરીનો વોલ્ટેજ 5 વોલ્ટ લઈએ અને બીજી બેટરીનો વોલ્ટેજ 9 વોલ્ટ લઈએ। ફરીથી આપણો પ્રશ્ન એ જ છે કે BE શાખામાં વહેતો પ્રવાહ શોધો।
આપણી મેથડ શું, કોઈ પણ એકનું સ્થિતિમાન શૂન્ય લઈ લો, માનો કે હું અહીંયા એફ બિંદુનું સ્થિતિમાન શૂન્ય લઉં છું, તમે કોઈ પણ લઈ શકો છો. ચલો એફ અને ઈ વચ્ચે કશું નથી, ઝીરો, ઈડી ઝીરો, એફ થી એ, અહીંયા હું આઈ વન કાઢી નાખું છું, એફ થી એ વિદ્યુત સ્થિતિમાન વધે 20 વોલ્ટ, ઈ થી બી વિદ્યુત સ્થિતિમાન વધે 5 વોલ્ટ, ડી થી સી વિદ્યુત સ્થિતિમાન વધે 9 વોલ્ટ. આ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 ઓછા 5 15 વોલ્ટ. આમાંથી વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહેશે, કારણ કે વધારે સ્થિતિમાન ઓછું સ્થિતિમાન, અને આપણે આઈ વન કહીએ તો આઈ વન ઇઝ ઇક્વલ ટુ 15/5, એટલે કેટલા થશે, 3 એમ્પિયર. આના માટે વાત કરીએ, આનો સ્થિતિમાન વધારે છે, વિદ્યુત પ્રવાહ આ રીતે વહન પામશે. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 9-5 ઇઝ ઇક્વલ ટુ 4 થશે, તો આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ 4/2, તો આઈ ટુ બરાબર શું મળશે આપણને, 2 એમ્પિયર. તો દેખો અહીંયાથી આઈ વન પ્રવાહ આવે છે, અહીંયાથી આઈ ટુ, તો અહીંનો પ્રવાહ કુલ પ્રવાહ થશે આઈ વન પ્લસ આઈ ટુ, એટલે કે 3 + 2 = 5 એમ્પિયર.